ઉપદેશ આપવાનો અનોખો ઉપાય। એક વખત એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઈને સંત જ્ઞાનેશ્વરને મળવા માટે આવી। બાળકને જ્ઞાનેશ્વરના ખોળામાં મૂકીને પ્રાર્થના કરતા કહ્યું, મહારાજ, આ મારો એકનો એક દીકરો છે, એને પેટનો રોગ થયો છે। વૈદ્યરાજે એને ગોળ ખાવાની સંપૂર્ણપણે મનાઈ કરી છે, પણ એ ખૂબ જ ગોળ ખાય છે અને મારી કોઈ પણ વાત માનતો નથી। આપ તો મહાન સંત છો, આપ એને ગોળ ન ખાવા માટે સમજાવો ને। સંત જ્ઞાનેશ્વરે કહ્યું, બહેન, હું આપના બાળકને ચોક્કસ સમજાવીશ, આપ થોડા દિવસ પછી એને મારી પાસે લાવજો। થોડા દિવસ બાદ પેલા બહેન ફરીથી બાળકને લાવ્યા અને ગોળ ના ખાવા માટે સમજાવવા માટે વિનંતી કરી। સંત જ્ઞાનેશ્વરે બાળકને પોતાની પાસે બોલાવ્યો અને માથા પર પ્રેમથી હાથ ફેરવીને પૂછ્યું, બેટા, મારી એક નાની વાત માનીશ? બાળકે કહ્યું, હા। એટલે સંત જ્ઞાનેશ્વરજીએ કહ્યું, બેટા, ગોળ બીજા માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ તારા માટે તે નુકસાનકારક છે। તો બેટા, આજથી જ તું ગોળ ખાવાનું બંધ કરી દે। બાળકની માતાએ સ્વામીજીની આ વાત સાંભળી એટલે પૂછ્યા વિના એ ન રહી શકી। કહ્યું કે, હે મહારાજ, આજે તમે જે વાત કરી છે એ વાત તો તમે જ્યારે હું પ્રથમ વખત આવી ત્યારે પણ કરી શક્યા હોત, તો તમે શા માટે મને બીજી વાર બોલાવી? સંત જ્ઞાનેશ્વરે કહ્યું, બહેન, જ્યારે તું પ્રથમ વખત આવી ત્યારે હું પણ પોતે ગોળ ખાતો હતો। જ્યાં સુધી હું પોતે જ ગોળ ખાતો હોઉં ત્યાં સુધી બીજાને ગોળ ના ખાવાની વાત કરવાનો મને કોઈ જ અધિકાર નથી। આથી પહેલા મેં ગોળ ખાવાનો બંધ કર્યો અને એટલે જ આજે ગોળ ન ખાવાની વાત હું તેને ભારપૂર્વક કહી શક્યો। મિત્રો, જે કંઈ ઉપદેશ આપીએ એનું પહેલાં આપણે પોતાએ પાલન કરવું જોઈએ। કોઈ વાતને પહેલાં આપણે આચરણમાં મૂકી હોય તો એ વાત આપણે બીજાને ખુમારીપૂર્વક કહી શકીએ અને એની અસર પણ સામેવાળી વ્યક્તિ પર થાય છે।